स्वागत है तमारू अमारी चैनल मॉम एंड डॉटर कुक्स में। आज आप बनावीशू कारेला शाक। कारेला नाम सांभळता ज बधाने कड़वू लागे छे अने एमां बधा गोळ अने खांड उमेरीने बनावे छे। पण आजे हूँ तमने जे कारेला शाक बनावीने बतावानी छूं एमां हूँ गोळ के खांड काई पण नथी वापरवानी। तो पण आ शाक तमने खावामां सहेज पण कड़वू नहीं लगे अने तमने खूब ज गमशे। अने तमे एक वार चोक्कस बनावीने ट्राय करजो। तो चलो बनावी लईए आपणे आजे कारेला गोळ के खांड वगरनुं शाक। नवी नवी रेसिपी सीखवा माटे अमारी चैनल ने सब्सक्राइब करो अने नवा वीडियो ना नोटिफिकेशन माटे बेल आइकॉन ने जरूर दबाओ। तो कारेला शाक बनावा माटे अहींया मैं 250 ग्राम कारेला लीधा छे अने आवा मीडियम साइज ना होय एवा कारेला लेवाना छे। बहु मोटा कारेला नथी लेवाना। अत्यारे वरसादनी सीजन में आवा तमने नाना कारेला मळी रहे छे। तो आपणे आ कारेला ने एकवार सरस रीते धोई लीधा छे अने आपणे एने बन्ने साइडथी डीटियानो भाग कापीने आपणे एनी थोड़ी थोड़ी छाल उतारवानी छे। बहुत वधारे छाल नथी उतारवानी। आवी रीते आपणे बधा कारेला ने सरस रीते छाल उतारी लेवानी छे। वच्चे चप्पूनी मददथी आपणे कट लगावी देईशुं अने अंदरथी आपणे बियानो भाग होय ए काढी लेवानो छे। तो आवी रीते आपणे पीलर लेशुं अने अंदर फेरवशुं एटले आपणा बधा बिया हशे कारेलानी अंदरथी निकळी जशे अने कड़क बिया होय एटले आपणे काढी लेवाना छे। तो आवी रीते मैं बधा कारेला सरस रीते छोलीने चप्पूनी मददथी कट लगावीने अंदरथी बियानो भाग काढीने साफ करी लीधा छे। तो आपणा कारेला तैयार थई गया छे। तो तमे जोई शको छो आवी रीते आपणे साफ करी लेवाना छे अने बिया अने छाल आपणे साइडमां करी देवानुं छे। हवे आ कारेलाने आपणे बाफवाना पण नथी अने एक अलग ज रीतथी बनावीने तैयार करवाना छे। तो अहींया मैं एक पेन लीधुं छे एमां मैं 1-2 टेबल स्पून तेल लीधुं छे अने एमां मैं 1/2 कप चणानो लोट लीधो छे। तो 250 ग्राम में 1/2 कप चणा लोट एकदम परफेक्ट थई जाय छे। तो आपणे लोटने सेकी लेवानो छे एकदम धीमा गैस पर। एनो कलर बदलाई जाय अने थोड़ी सरस सुगंध आवे मळे एटलो आपणे सेकीने लोट तैयार करी लेवानो छे। तो आ लोट आपणो सेकाई गयो छे। 3-4 मिनिट लोटने सेकाता लागे छे। आपणे गैस बंद करी दईए अने आपणे लोटने ठंडो करवा माटे मूकी દઈએ સાઈડમાં। આપણે લોટ એક ડીશમાં કાઢી લઈએ એટલે ઝડપથી ઠંડો થઈ જાય। તો આપણો લોટ ઠંડો થઈ ગયો છે। હવે આપણે એમાં મસાલા કરી દઈએ। તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે। 1/4 ચમચી આપણે એમાં હળદર ઉમેરી દઈશું। આપણે એમાં ધાણાજીરું ઉમેરવાનું છે તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન ધાણાજીરું લીધું છે અને અહીંયા મેં લાલ મરચું લીધું છે એ પણ મેં 1/2 ચમચી ભરીને લીધું છે। તો અહીંયા આપણે સફેદ તલ લેવાના છે તો એ પણ મેં 1/2 ચમચી ભરીને લીધું છે અને અહીંયા મેં 0.25 ચમચી લસણની પેસ્ટ ઉમેરી છે અને આપણે એમાં થોડાક લીલા ધાણા ઉમેરી દઈશું અને આપણે આમાં અગાઉથી તેલ લોટ શેકવામાં નાખેલું છે એટલે હવે આપણે લોટ નાખવાની કોઈ જરૂર નથી અને આપણે મેં કહ્યું એ પ્રમાણે આમાં આપણે ગોળ કે ખાંડનો જરા પણ ઉપયોગ નથી કરવાનો। આ બધો મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ હાથની મદદથી। તો આ મસાલો સરસ મિક્સ થઈ ગયો છે અને આ સ્ટેજ પર તમારે ચેક કરી જવાનું કે એમાં જો કંઈ તીખાશ કે મીઠું ઓછું હોય તો તમે ઉમેરી શકો છો। હવે આપણે આ કારેલાને ભરી દેવાના છે। આ કારેલાને આપણે બાફવાના પણ નથી અને કાચા જ ભરીને તૈયાર કરવાના છે। તો આપણે આ કારેલામાં મસાલો બધો સરસ રીતે હળવે હાથે દબાવીને ભરી લઈશું। આવી રીતે આપણે બધા કારેલા ભરી દેવાના છે પછી આપણે એનું શાક બનાવીશું। તો આ કારેલા બધા ભરાઈ ગયા છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા મેં એક કુકર લીધું છે એમાં નીચે એક આવી રીતના ચાણી મૂકી છે અને 1/2 ગ્લાસ મેં એમાં પાણી મૂક્યું છે અને એક આવી રીતના આપણે જાળી મૂકી દઈશું અને આપણે એમાં કારેલા મૂકીને આપણે એની સીટી કરવાની છે। કારેલાને આપણે બાફી લેવાના છે। તો આપણે તો બધા કારેલા અંદર મૂકી દેવાના છે અને કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે એની 3-1 સીટી વગાડી લેવાની છે મીડિયમ ગેસ પર। આપણે કારેલાને આવી રીતે બાફવાના છે। તો આપણી આ 3-4 સીટી થઈ ગઈ છે। હવે આપણે કુકર ચેક કરી લઈએ। તો હવે આપણા કારેલા બફાઈ ગયા છે અહીં જોઈ લઈએ। તો એક ચપ્પુની મદદથી આપણે જોઈ લઈશું સરળતાથી ચપ્પુ અંદર જાય છે કારેલા આપણા સરસ બફાઈ ગયા છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો અહીંયા મેં પાછું એક ફ્રાય પેન લીધું છે અને એમાં મેં 1-2 ટેબલ સ્પૂન તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1/4 ચમચી રાઈ ઉમેરી દઈશું, 1/4 ચમચી આપણે એમાં જીરું ઉમેરીશું અને થોડીક આપણે એમાં હિંગ ઉમેરી દઈશું અને આપણે એમાં થોડા તલ ઉમેરીશું। આ બધું થઈ જાય એટલે આપણે કારેલા અંદર મૂકી દેવાના છે અને કારેલાને આપણે સાંતળી લેવાના છે। જો તમે અત્યાર સુધી અમારી ચેનલને લાઇક ન કરી હોય, સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરી દેજો અને તમારા કમેન્ટ પણ અમને જણાવજો તો તમને અમારી આ રેસીપી કેવી લાગે છે।
આપણે કારેલા અંદર મૂકી દીધા છે ને આપણે એને સાંતળી લેવાના છે. 2-3 મિનિટ આપણે એને સાંતળવાના છે. થોડું તેલ ઓછું લાગે છે તો હું 5-1 ચમચી જેટલું તેલ મૂકું છું. અને આમાં તેલ થોડું હશે તો જ આપણા કારેલા સરસ સંતળાશે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે. તો 3-4 મિનિટ આપણે આ કારેલાને ઉપર નીચે કરતા રહેવાનું છે અને સાંતળતા રહેવાના છે. એટલે આ કારેલા એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો 4-5 મિનિટમાં તમે જોઈ શકો છો કારેલા સરસ ક્રિસ્પી થઈ ગયા છે. આ રીતે આપણે ઉપર નીચે કરીને એને ગોલ્ડન બ્રાઉન કલરના કરી લેવાના છે. હવે આપણે એમાં ઉપરથી થોડો મસાલો વધ્યો છે એ ઉમેરી દઈશું, એટલે કારેલા ઉપરથી પણ સરસ કોટ થઈ જાય. તો આટલો મસાલો વધ્યો છે આપણે એમાં ઉમેરી દઈશું અને એને પણ આપણે સરસ રીતે કારેલા સાથે મિક્સ કરી લેવાનું છે. અત્યારે આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે, ફાસ્ટ નથી રાખવાનો. મસાલો ઉમેરીને પણ આપણે એકવાર મિક્સ કરી લઈએ એટલે સરસ મસાલો કોટ થઈ જાય કારેલામાં. અને આપણે અત્યારે એને ઢાંકવાનું સાઈડના ખુલ્લું જ થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો 5-7 મિનિટમાં જ કારેલા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે. તો આ ગરમા ગરમ કારેલા બનીને તૈયાર થઈ ગયા છે. ચોમાસામાં તમે એકવાર ચોક્કસ બનાવીને ટ્રાય કરજો. અને આપણે એમાં ગોળ કે ખાંડનો ઉપયોગ નથી કર્યા તો પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમારા ઘરમાં જો કદાચ નાના બાળકો હશે તો એને પણ ચોક્કસ ભાવશે અને મોટાને તો આ ભાવશે જ. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતના કારેલા બનાવવાની. અને જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ નવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકોનને જરૂર દબાવો. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.